વંદે માતરમ. વાત્સલ્ય ન્યૂઝના ગૌરવંતી ગુજરાતમાં હું દેવસણી આપનું હાર્દિક સ્વાગત કરું છું. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લોકડાઉન વચ્ચે જિલ્લા તંત્રની ઢીલી નીતિ સામે આવી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં મોટી કંપની આવેલી છે અને ઓઇલ રિફાઇનરી આવેલી છે, જેમાં બહારની દેશથી આવેલી કેટલી વસ્તુ મંગાવવામાં આવે છે, જેના કારણે સલાયા નજીક દરિયામાં વિદેશી વહાણ આવ્યું હતું અને તેની વિદેશી વ્યક્તિઓ પણ. જ્યારે સ્થાનિક લોકો દ્વારા તંત્ર જાણ કરતાં તંત્રના કોઈ અધિકારીઓ જહાજની કોઈ જાણની ચકાસણી કરવામાં આવેલ નથી. રિપોર્ટર મુસ્તાક છોટા, ખંભાળિયા. અમારા પરોડિયા નજીક એક બંદર છે, જેટી બંદર, પેસાની જેટી છે, ત્યાં શિપ આવેલી છે, વિદેશની શિપ છે. તંત્રને બધે જાણ કરી છે, છતાં અમને કોઈ જવાબ મળ્યો નથી. અને આમાં આશરે 50-60 માણસો હશે અને બીજું અહીંના લોકલ પબ્લિક જે જાય છે એને પણ. અમારા ઉપર મોદી સાહેબે પ્રવચનમાં બોલેલું કે ભાઈ આમાં અત્યારે કોરોનાનું વાયરસ નથી, કોઈને ભેગા થવાનું નથી, કોઈ વિદેશી માણસો હોય તો તમારે એનાથી બચીને રહેવું, જાણ કરવાની. પણ છતાંય અમને કોઈ આનો ઉકેલ મળ્યો નથી. આમાં અમને બચાવવો એમાં મારી અપીલ છે. અને અત્યારે 30-40 માણસોમાં છે ને, જે સ્ટીમરમાં બાજમાં છે, બાજ જ્યાં છે, પછી સ્ટીમર મોટી આવે, સ્ટીમર છે 1.5 લાખ ટનની છે, એમાં માણસો કેટલા છે કેટલા નથી એ અમને કોઈ ખબર નથી. પણ આમાં જેમ બને એમાં સરકાર ધ્યાન દે, એમાં આવે નહીં, એકબીજાને અડી જાય, આડેવાડે થશે, માણસ અડી જશે, કોઈક ચેપ આવી જશે તો દ્વારકામાં બધે ફેલાઈ જશે, સલાયો જે બાજુમાં, ભરોડિયા બાજુમાં જે બધેમાં ફેલાઈ જશે, પછી એનું જેમ બને એમાં તાત્કાલિક વ્યવસ્થા.